તો આ ખેડા જિલ્લાના ગામડાઓમાં પણ પાણી પાણી થઈ ગયું છે ન્યુઝ એટીન ગુજરાતીની ટીમ ત્રાનાજા ગામે પહોંચી છે વરસાદ બંધ થયા બાદ પણ નથી ઓસરી રહ્યા પાણી ત્રાનજા ગામમાં ચાર દિવસથી પાણી ભરાયેલા છે ગામના પ્રવેશ દ્વાર આગળ પાણી છે છે પાણી પાણી ભરાતા લોકોને પણ મુશ્કેલી નડી રહી ભરાઈ જવાના કારણે ગામમાં દિવસથી વીજળી ગુલ થઈ ગઈ છે ગામમાં દૂધ મંડળી પણ બંધ છે જેના કારણે દૂધ પણ બગડી રહ્યું છે જે પશુપાલકો છે તેમને પણ નુકસાન પહોંચી રહ્યું છે ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે લોકોને દૂધ શાકના ફાંફા પડી ગયા છે પાણી ભરાવાના કારણે છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ એક ધારે વરસાદના કારણે ગામની દૂધ મંડળીમાં પણ દૂધ આગળ પચી નહીં શકતું અને જેના કારણે પબ્લિકને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ નાના મોટા સાધનો જેવા કે બાઈક જો કાઢવું હોય તો પણ ટ્રેક્ટર અને ફોર વ્હીલર સાધનનો ઉપયોગ કરવો પડે છે જો લવાલ ક્વાસમાં પાણી ઓછું થાય તો જ આ પાણીનો નિકાલ થાય

નિષ્ફળ ગયા છે તમે આગળ ખેતરો ની અંદર પણ તમે જોઈ શકો કે પાણી તળાવ બની ગયા છે બધા ખેતરો ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ બાદ આજે વરસાદ 24 કલાકથી રોકાયો છે પરંતુ ગામડાઓની સ્થિતિ બતાવીશ કે પાણી વસરાઉના નામ નીકળ્યા દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અત્યારે અમે ન્યૂઝ ટીંગ ઉજાઈ ટીમ તાંજા ગામે પહોંચી છે તાંજા ગામના દ્રશ્યો છે જ્યાં આગળ લોકો ને અત્યારે ગામના પ્રવેશ દ્વાર ની અંદર જ ditches માં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો આ ગામની અંદર જે દૂધની ડેરી છે તે પણ ચાર દિવસથી બંધ છે અને જેના કારણે લોકોને પોતાનું જે દૂધ છે તે પણ ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે કારણ કે ગામની અંદર દૂધ રિસીવ કરવા માટે ટેન્કર નથી આવી રહી અને આ ગામની અંદર છેલ્લા ચાર દિવસથી આ પ્રકારે પાણી ભરેલા છે અને લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાના ભાગના ગામડાઓની અંદર આ જ પરિસ્થિતિનો જોવા મળી રહી છે કારણ કે ઉપરવાસમાં વધારે વરસાદ અને અહીં આગળ દસ ઇંચથી વધુ વરસાદ પડવા પરિસ્થિતિ હતી અને અહીંના લોકોને સામનો કરવો પડી રહ્યો છે ગુજરાતી ખેડા ના સંવાદદાતા અમારા રિપોર્ટર ખૂણે ખૂણેથી રિપોર્ટ આપી રહ્યા છે પરંતુ જનતા પણ રિપોર્ટર બનીને અમારા સુધી પહોંચાડી રહી છે ત્યારે વાત કરીશું જનતા રિપોર્ટર ના વિડીયો રાજકોટના કાલાવડમાં વૃદ્ધાના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા ધસમસતા પ્રવાહમાં તણાયેલી મહિલાનું કરાયું રેસ્ક્યુ જનતા રિપોર્ટરે મોબાઈલમાં કેદ કર્યા દ્રશ્યો સાણંદના કલાણા ગામમાં પ્રવેશતા જ જળબંબાકારની સ્થિતિ આખે આખા ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને હાલાકી કામ ધંધે જવા ખેડવું પડે છે જીવનું ચોખામ મહીસાગરના કેટલાક રસ્તાઓ પર નથી ઓસર્યા પાણી હજુ પણ રસ્તાઓ જળબંબાકાર રહેતા લોકોને હાલાકી ખેડાના મૌધા ગામમાં તળાવ ભરાયા વરસાદે બોલાવતા ગામ થયું જળમગ્ન કુદરતી આફત સામે ગ્રામજનો લાચાર વડોદરાના માંજલપુરમાં વરસાદી આફત બજારોમાં હજુ સુધી નથી ઓસર્યા પાણી વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહ વચ્ચે બસ સ્ટેશન પર બસની રાહ જોતા દેખાયા

રાજકોટના નહેરુનગરના રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો વરસાદી પાણીમાં થઈ ગયું લોકો પોપટપરામાં ઘરમાં પાણી ઘરમાં પાણી ભરાઈ જતા રહીશોના માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો ઘરમાં રહેલો માલસામાન પલળી ગયું વડોદરાના રાવપુરામાં રસ્તા જળમગ્ન દૂર દૂર સુધી નજર કરો ત્યાં સુધી પાણી લોકો કેરસામાં પાણી વચ્ચેથી અવર કરતા દેખાયા નડિયાદના સંતરામ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો અનેક કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા દુકાનો બંધ રાખવી પડી વેપારી ઘરે બેસવા મજબૂર સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલા સેડલા ગામની સ્થિતિ વણસી વરસાદી પાણી ન ઓસરતા લોકો જીવના જોખમે કરે છે અવરજવર જનતા રિપોર્ટરે પાણી ભરાયા હોવાનો મોકલ્યું વીડિયો ખંભાતના ટીંબા ગામમાં વરસાદી પાણીથી લોકો ત્રસ્ત પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો પરેશાન હજુ સુધી ગામમાં પાણી રહેતા લોકોને રોજિંદા જીવનની કામગીરી માટે હાલાકી બીજાપુરમાં વરસાદે બોલાવી સરસરાટી ભાવસુર ગામ જવાના રસ્તા પર પાણીનો ધસમસો પ્રવાહ બોળાબાબજી રોડ પર ભરાયા વરસાદી પાણી વડોદરાના વાઘોડિયામાં કેરસમા પાણી રહીશો પાણીના પ્રવાહ વચ્ચેથી જ પસાર થતા જોવા મળ્યા વડોદરાના જનતા રિપોર્ટર એ રિપોર્ટરે રોડ નો બુલેટિનમાં આગળ વધીશું પરંતુ રોકાઈ રહ્યા છે જ્ઞાનકડા બ્રેક માટે આપ ક્યાંય જતા વરસાદની તોફાની તસવીરો લઈને અમે પાછા ફરી રહ્યા છે આસપાસ ઉભેલા લોકો ડરી ગયા આ તરફ સુરેન્દ્રનગરમાં વરસાદને કારણે અનેક વિસ્તારો ભેટમાં ફેરવાયા રતનપર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ મઢુલી ચોક વિસ્તાર જળમગ્ન બની ગયો બાપા સીતારામની મઢુલી આસપાસના તમામ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા ઢીચ સુધીના પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા શહેરના મુખ્ય બે પુલ પાણીમાં ગરકાવ થયા હતા જોરાવર નગરને સુરેન્દ્રનગર સાથે જોડતા આંબેડકર ચોક કોઝવે અને આર્ટસ કોલેજ કોઝવે પુલ પાણીમાં ગરકાવ લોકોને પુલ પરથી તેમજ નદીમાં પટમાં અવર ન કરવા તાકીદ બંને પુલ છેડે બેરીકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો તો સુરેન્દ્રનગર શહેરની આર્ટ્સ કોલેજ સામે આવેલ ઓવરબ્રિજ પર પાણી વળતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર શહેરમાં નોંધાયેલ ભારે વરસાદને પગલે ભોગાવ નદીમાં પાણી છોડાવતા ગામમાં આવતા ઓવરબ્રિજ પર પાણી ફરી વળ્યું આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં છેલ્લા અડતાલીસ કલાકમાં વીસ ઇંચ વરસાદ કાપ્યો આણંદમાં ભારે વરસાદથી આણંદના હાલ બેહાલ થઈ ગયા માતર તાલુકાના ગામડાઓને જોડતા મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ભલાડા ગામમાં બે હજાર વીઘાથી વધુ જમીન પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પાકે જળ સમાથી લીધી તો ખંભાત તાલુકાનું ગોલાણા ગામ વરસાદી પાણીથી પ્રભાવિત થયું ગોલાણા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા ગોલાણા ગામના ખેડૂતોની ડાંગર ડૂબી ધરતી વડોદરા શહેરના હાલ બેહાલ છે જળબંબાકારની સ્થિતિ છે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસેલા છે અને લોકો પરેશાન છે શહેરના એકતા નગર વિસ્તારમાં ભાથીજી મહારાજના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે બીજી તરફ લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે મહિલાઓ રસોઈ પણ કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી અને ત્યારે આવા કપરા સમયે સ્થાનિક લોકો એકબીજાને ભોજન આપીને મદદ કરી રહ્યા છે જમવાનું લઈ જતી મહિલાઓ સાથે ન્યૂઝ એટીનની ટીમે ખાસ વાતચીત કરી ભારે વરસાદની અંદર સમગ્ર વિસ્તાર જે છે તે પાણી પાણી થઈ ચૂક્યો છે લોકોના ઘરમાં અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે દવાખાના હોય તે પણ પાણીમાં ગરકાવ છે ત્યારે દવાખાના ઘરની સાથે સાથે હવે મંદિરો પણ પાણીમાં ડૂબ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે મંદિરની અંદર પણ પાણી ભરાયું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે ભાતીજી મહારાજનું આ મંદિર એકતા નગર ખાતે આવેલું છે ને જેમાં પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરવાની નોબત જે છે તે આવી રહી છે છે લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે જાય તો જાય ક્યાં ઘરમાં પાણી મંદિરમાં પાણી અને હોસ્પિટલમાં પણ પાણી આ પ્રકારની સ્થિતિ વડોદરા વાસીઓની થઈ છે કેમ પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા પાણી ભરાયું છે લોકોના રસોડામાં જમવાનું પણ બની શકતું નથી એક જણા બીજા લણાને મદદ કરી રહ્યા છે શું લઈને આવ્યા છો અને ક્યાંથી લઈને આવ્યા છો રોટલીન શાક ને એવું છે એ મારા બાના ત્યાં આપવા જઈએ મારા બાન દાદા એકલા જ છે એકલા માટે

અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવાયો છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ વિભાગો અને છસો જેટલી કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે રાજ્યમાં જે પરિસ્થિતિ છે ભારે વરસાદથી તેના કારણે અનેક લોકો પણ અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે આવા સમયે યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે ત્રણ દિવસ કાર્ય બંધ રહેશે તો અરવલ્લીના મોડાસામાં પણ તારાજીના દ્રશ્યો સર્જાયા છે પહાડપુરમાં ખેતરોની જમીન તણાઈ ગઈ છે ખેતરોમાં દસ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે એટલે પાક તો તાણીને લઈ ગયું છે આ પાણી પરંતુ જમીન માટીને પણ તાણીને લઈ ગયું છે

મોડાસા પાસે એક એવી ઘટના બની છે કે જે ઉપરવાસ પાણી આવ્યું તે ખેતરની જમીન જ તાણી ગઈ છે ખાસ કરીને મગફળી સોયાબીન સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું વિરમભાઈ ભરવાડ નામના ખેડૂતનું આ ખેતર હતું જ્યાં દસ થી પંદર ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે ભુવા પડી ગયા છે એટલે કે એક તરફ નું આખું ખેતર નો ભાગ જ તણાઈ ગયો છે વહેણમાં એટલે કે પૂર એટલું ધસમસતું પ્રવાહ હતો પાણીનો તેમાં મોટું નુકસાન આવે છે જાણ કરવામાં આવે છે કે તેમની મદદ કરવામાં આવે તેમની કોઈ આવે પરંતુ સ્થિતિ ખેડૂતોની ખૂબ નાજુક છે અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર છે પાણી ભરાઈ રહેવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ પ્રકારની જે ઘટના સામે આવી છે જેમાં જમીન તણાઈ ગઈ છે હવે ખેતી કરવી તો કરવી ક્યાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે જે સંજય હાર્દિક આપનો આભાર મારી સાથે જોડાવવા બદલ તો આપ દ્રશ્ય જોઈ શકો છો પાકની સાથે જમીન જ આખી ઉખાડીને આ પાણી લઈ ગયું છે ત્યારે સમજી શકાય છે પાણીનો પાવર કેટલો હશે ભાદર એક ડેમ છલકાયો છે ડેમના ઓગણત્રીસ માંથી ચોવીસ દરવાજા છ ફૂટ સુધી ખોલાયા છે જેતપુર જામકંડોળના ધોરાજી સહિતના બાવીસ ગામોને અલર્ટ કરાયા છે ભાદર એકમાં હજાર ચારસો સત્યાવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે અને જેની સામે પિસ્તાળીસ હજાર બસો એકસઠ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે તો ભાદર ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકો ખેડૂતોમાં ખુશી છે એક તરફ આફત બીજી તરફ ખુશી સહયોગી અંકિત પાસેથી વધુ અપડેટ મેળવીશું જે અંકિત ચોક્કસ સંધ્યા ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડનારો આ સતત ત્રીજો ડેમ છે કે જે ઓવરફ્લો થઈ ચૂક્યો છે આની પહેલાની જો વાત કરવામાં આવે તો ન્યારી એક છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે આજી એક ઓવરફ્લો થઈ ચૂક્યો છે ત્યારે રાજકોટ શહેર તેમજ જેતપુર શહેર તેમજ જેતપુર તાલુકાના ગામડાઓમાં તેમજ સિંચાઈનું પાણી પણ પૂરું પાડનારો આ ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે પાદર એક ડેમના ચોવીસ જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે ને આજ જે પાણી કે જે હવે નદી નાળા ની અંદર છોડવામાં આવી રહ્યું છે અંદાજીત પિસ્તાલીસ હજાર બસો એકસાઠ ફૂટ ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી છે તે આગળ જે ઘેડ વિસ્તારની અંદર પણ ઘેડ વિસ્તાર છે તે પણ પ્રભાવિત થશે શ્રી સંધ્યા જી અંકિત આપનો આભાર તો જેતપુર જામકંડોણા સહિતના જે વિસ્તારો છે જળબંબાકાર છે સૌરાષ્ટ્રવાસીઓ માટે એક આનંદના સમાચાર પણ આવ્યા છે ભાદર એક ડેમ છલકાયો છે હવે તેનું પાણી નદીમાં છોડાઈ રહ્યું છે પરંતુ આગળ જે કાંઠાના વિસ્તારો છે તેમના માટે મુશ્કેલી છે અનેક સમાચારની વાત કરીએ તો ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે થોડા દિવસ પહેલા એક બબાલ તેમની ચાલતી હતી અને તે મામલે જ આ ધરપકડ થઈ હોય તેવું લાગી રહ્યું છે ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસ